ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર। 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને જાબાજ પત્રકાર સાથે સમાચાર। માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ। નમસ્કાર દર્શક મિત્રો, સાબરકાંઠાથી મહત્વની માહિતી મળી રહી છે। ત્યારે એક તરફ કોરોના મહામારી દિન પ્રતિદિન વ્યાપક બનતી જઈ રહી છે, ત્યારે સાબરકાંઠાના ઈડરના કમાલપુર ગામે ઔષધ થકી કોરોના ઉપર વિજય મેળવે છે, ત્યારે અન્ય ગામડાઓને પણ ભારતની પ્રાચીન પરંપરાની અનુસરવા અપીલ કરી છે। સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો હાહાકાર વ્યાપ્યો છે, ત્યારે દિન પ્રતિદિન હજારો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે તેમજ કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે। ત્યારે સાબરકાંઠાના ઈડરના કમાલપુર ગામે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાથમિક સારમાં વિવિધ ઔષધિઓ ઉછેરવામાં આવી છે, જેને ઉપયોગ હાલમાં કોરોના મહામારીને ટાળવા માટે કરાઈ રહ્યો છે। ગામમાં તમામ લોકો હાલમાં પ્રાથમિક સારમાં વિવિધ 50થી વધારે ઔષધિઓનો ઉપયોગ કરી કોરોના મહામારી ઉપર કાબૂ મેળવી શક્યા છે। ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં કોરોના મહામારીને પગલે કેટલાય લોકો મોતને ભેટી ચૂક્યા છે તેમજ હાલમાં પણ કેટલાક લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ત્યારે ઈડરના કમાલપુર ગામે 1500થી વસ્તી ધરાવતું કમાલપુર ગામમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ કોરોના વાયરસ થકી થયું નથી, તેમજ ગામમાં આવેલા કેટલાય કોરોના પોઝિટિવ કે અન્ય બહારના લોકો સાથે સંક્રમિત થયાના પગલે આવ્યા છે। જોકે સ્થાનિકોનું માની એ તો કોરોના વાયરસ ઉપર પ્રાથમિક શાળામાંથી મળતી ઔષધિઓ તેમજ તેનો ઉકાળો કારગ્રસ્ત સાબિત થયો છે, જેના પગલે સ્થાનિક વિસ્તારમાં કોરોના સંક્રમિત ઘટાડવામાં સફળતા મળી છે। કમાલપુર ગામમાં હાલ એક પણ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ નથી, તેમજ કોરોનાની બીજી લહેરમાં પણ એક પણ ગ્રામજને કોરોના સંક્રમિત લાગી શક્યું નથી, જેમાં મુખ્યત્વે પ્રાથમિક શાળામાં બનાવાયેલ ઔષધિ બાગને પગલે કોરોના મહામારી સામે અડીખમ ટકી રહી છે। રાજ્ય સરકાર દ્વારા 2 વર્ષ અગાઉ એક બાર એક જાડનો કોન્સેપ્ટ બેઠક વિદ્યાર્થીઓ પ્રકૃતિ અંગે માહિતગાર થાય તે માટે એક પ્રોજેક્ટ રજૂ કરાયો હતો, જોકે કમાલપુર ગામે આ પ્રોજેક્ટથી વધુ આગળ વધી સ્થાનિક શિક્ષકોએ એકજૂટ થઈ ઔષધીય બાગનું નિર્માણ કરી છે, જેને પગલે આજે સમગ્ર ગ્રામ ઔષધિ બાગને પગલે કોરોના સામે સરળતા ટકી શક્યું છે। ગ્રામમાં એક પણ કેસ ન હોવાની સાથોસાથ સ્થાનિકો પણ હવે ઔષધીય તાકાતને સમજતા થયા છે, તેમજ પ્રાથમિક શાળા દ્વારા કરાયેલો પ્રયોગ હવે જાતે પણ કરતા થયા છે। જો કે કોરોના મહામારીને હરાવવા માટે સમગ્ર વિશ્વ આજે ભયભીત બની ચૂક્યું છે, ત્યારે સાબરકાંઠાના ઈડરના કમાલપુર ગામે ઔષધીય બાગનો કરેલો પ્રયાસ અને પ્રયોગ સફળ બની રહ્યો છે, ત્યારે અને ગામડાઓ પણ ભારતની પ્રાચીન સંસ્કૃતિ તરફ વળતા થાય તો કોરોનાને સરળતાથી હરાવી શકે તેમ છે। ત્યારે એ રહે છે કે કમાલપુર ગામે શરૂ થયેલો પ્રયાસ આગામી સમયમાં અન્ય કેટલાક ગામડાઓને ઉજ્જવળ ભવિષ્ય તરફ દિશાસૂચક બની શકે છે। સ્પીડ ન્યૂઝ 17 રાજકબરસિંહ પરમાર, સાબરકાંઠા। માં 2019થી પર્યાવરણ લેબ જ્યારે સરકારશ્રીએ મંજૂર કરી ત્યારથી હું શાળામાં એક મીટિંગ કરી અને સ્કૂલમાં તમામ શિક્ષકો દ્વારા એક પર્યાવરણ લેબ તૈયાર કરવા માટે અમે એક આયોજન બનાવ્યું અને એમાં અમે લગભગ 50 પ્રકારની વનસ્પતિ જે ત્યાંથી મને ઔષધીય બાગ હોય ત્યાંથી લાવી અને અહીંયા અમે એનો ઉછેર કર્યો। ઉછેર કર્યા પછી અમે જ્યારે જ્યારે એના પ્રયોગો કરવા મળ્યા ત્યારે અમારા ગામમાંથી જે લોકો હતા, કંઈ એમને કોરોના પોઝિટિવ હોય અથવા કોઈને તાવ શરદી ઉધરસ હોય તો અમે અહીંથી એને ઔષધિના ઉકાળા બનાવતા અને અઠવાડિયામાં 2 વખત અમે ઉકાળા બનાવી અને એ લોકોને અહીંથી અમે આપતા। ઉકાળો કદાચ અહીંયા વધારે બની ગયો હોય તો અમે ઘરે પણ પહોંચાડતા। આજ સુધી એક પણ કેસ 10-12 કેસ પોઝિટિવ થયા છે, પણ એમાં કોઈપણનું મૃત્યુ થયું નથી અને હોસ્પિટલાઇઝ થવું નથી પડ્યું, એ અમને ફાયદો થયો અને એના લીધે આજે અમારા ગામમાં હાલ એક પણ કેસ પોઝિટિવ છે નહીં અને એના લીધે કોઈ મૃત્યુ થયું નથી। બીજા નંબરમાં અમે આ 50 ઔષધિ વાવી છે અને હજી પણ અમારા બીજી 50-100 લક્ષ્ય છે અને ચોમાસા પછી અમે એ તૈયાર કરવાના છીએ અને ગામમાં વધારામાં વધારે ઉપયોગ કરે ઔષધિનો એવો અમારો લક્ષ્ય છે।
અને હું અહીં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને મારું નામ પટેલ ચંદુભાઈ એસ અને હું ગામ કમલપુરનો જ વતની છું. 13 થી અહીંયા ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે નોકરી લાગ્યા પછી એક બાળ એક ઝાડ સરકારશ્રીની યોજનાને અંતર્ગત અમે આ સ્કૂલની અંદર છેલ્લા 7 થી 8 વર્ષની અંદર સ્ટાફ મિત્રો અને બાળકોના સહયોગથી અમે 200 થી 300 વૃક્ષો વાવ્યા અને એનું જતન કર્યું. પરંતુ ગઈસાલ COVID-19ના લોકડાઉન સમયમાં એક વિચાર આવ્યો અને જે મેં મારા આચાર્યશ્રી આગળ રજૂ કર્યો કે આપણે વનસ્પતિઓ સાથે સાથે વૃક્ષો સાથે સાથે એવા ઔષધીય બાગનું પણ નિર્માણ કરીએ કે જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ અને ગામ લોકો કરી શકે, જેના થકી અમે એ આ સુંદર મજાના ઔષધીય બાગનું નિર્માણ કર્યું. આ ઔષધીય બાગના ઉપયોગથી, નિયમિત ઉપયોગથી ગામ લોકો એનો ઉપયોગ કરે છે અને જેના થકી કદાચ અત્યાર સુધી ગામમાં કોવિડના લીધે કોઈની ડેથ નથી થઈ અને કોઈને હોસ્પિટલાઇઝેશન કે એડમિટ થવું પડ્યું નથી. આનો નિયમિત ઉપયોગ થાય છે, અઠવાડિયામાં એકવાર સારા પરિવાર તરફથી ઉકાળા બનાવવામાં આવે છે અને ગામના લોકો માં વિતરણ કરવામાં આવે છે. મારા ગામ કમાલપુરમાં પ્રાથમિક શાળામાં ઔષધિ બાગ બનાવવામાં આવ્યો છે, તો ત્યાં અમુક અનેક પ્રકારની ઔષધિઓ હતી કે જે ગામના લોકોને જાણ નહોતી, તો શિક્ષકોએ તે ઔષધિને જાણ આપી અને સમયાંતરે અઠવાડિયામાં 2 વાર ઉકાળો બને છે સ્કૂલમાં, તો ગામમાંથી લોકો ઉકાળો પીવા આવે છે અને જે લોકો આવી ન શકતા હોય તેવા લોકોને શિક્ષકો ઘરે જઈને ઉકાળો પીવડાવે છે કે જેથી એ લોકોને હેલ્થમાં સારું બેનિફિટ મળે છે અને એ લોકોનું હેલ્થ પણ સારું છે અને જે લોકો ઉકાળો પીવે છે એ લોકોનું, જેથી અત્યારે અમારા ગામમાં 1500ની વસ્તી છે તો એમાંથી એક આંશિક 12-13 કેસ હતા કોરોનાના, તો એમાંથી કોઈ પણ કેસ ફેલ થયો નથી, દરેક એ લોકોને પણ રિકવર થઈને અને કમ્પ્લીટ થઈ ગયા છે, કોરોના નેગેટિવ આવી ગયો છે. પટેલ શ્રદ્ધાબેન વિનુભાઈ. કમાલપુર ગામમાં વસ્તી અત્યારે 1500ની આજુબાજુની છે. આવા કોરોનાની મહામારીમાં ગામમાં 10-12 પોઝિટિવ કેસ આવેલા હતા, પરંતુ અહીંયા અમારી ગામની પ્રાથમિક શાળાઓમાં એક ઔષધિ બાગ બનાવેલો છે. એ વનસ્પતિઓનો જુદા જુદા પાનનો ઉપયોગ કરી જે ઉકાળા બનાવવામાં આવે છે ગામમાં, અઠવાડિયે 1-2 વાર બનાવવામાં આવે છે, લોકો એ ઉકાળાનું સેવન કરે છે જેથી ખાસ કોઈ કોરોનામાં કોઈને નુકસાન થયું નથી. આ અહીંયા જે લોકોને પોઝિટિવ આવ્યા હતા એ લોકોએ દવાખાને જઈ કોઈ ભારે ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડી નથી, ઓક્સિજનની પણ જરૂર પડી નથી, એવો આ ઔષધિ બાગથી ખૂબ ફાયદો થયેલો છે ગામમાં. પટેલ અંકિતભાઈ રમેશભાઈ, સરપંચ કમાલપુર.